नमस्कार, बीएसएम फाइव गुजराती पेपर सीसी 509 वणावी पा आवी एना कवि छे उष्णर। एमां एकम 3 मां आपणे काव्यनुं रस दर्शन के काव्यनी समीक्षा जोईए छे। अगाउ घणा आपणे काव्य जोई गया छे, आजे काव्य अहींया जोईए। गृह प्रवेशे, घरमां प्रवेशे, आज काव्य छे कवि उष्णर छे। 1988 માં શિખરેલી છંદમાં આ કાવ્ય લખેલું છે। હવે ગૃહ પ્રવેશ એટલે કે જીર્ણ થયેલા ઘરમાં કવિ પ્રવેશ કરે છે। આ કુટુંબ જીવનનું આ કાવ્ય છે ગૃહ પ્રવેશ। એ જીર્ણ થયેલા ઘરમાં જ્યારે કવિ પ્રવેશ કરે છે ત્યારે એનો જે અનુભવો છે એના અનુભવો છે એ આ કાવ્યમાં કવિએ વર્ણવ્યા છે। જોઈએ આપણે કાવ્ય અહીંયા। અને હવા મારા ઘર નહી પ્રવેશું છું, જીરણ ઊંચા શ્વાસે ભારે હૃદય થઈ તૈયાર સહવા। એટલે કે હવે આ જીર્ણ થયેલા મારા ઘરમાં હું પ્રવેશ કરું છું। ઊંચા શ્વાસ ભારે હૃદય થઈ તૈયાર, એટલે કે ઊંચા શ્વાસે શ્વાસ અને ભારે હૃદય હું આ મારા ઘરમાં પ્રવેશ કરું છું। ગમે તે આઘાતો વળી નિરખવા દ્રશ્ય કપરું, ગમે તેવું પેલો સમય પસી મુદ્રા મૂકી ગયો, જતા જતા યાંથી ઉજરણી કશું જીવન ગયું। એટલે કે ગમે તેવા આઘાતો નિરખવા હું તૈયાર છું, ગમે તેવું દ્રશ્ય પણ કપરું દ્રશ્ય ન જોવાય એવું હોય એ પણ હું જોવા તૈયાર છું, ગમે તેવું પેલો સમય એટલે કે ગમે તેવો સમય હોય તો પણ હું મારા ઘરમાં પ્રવેશ કરું છું અને એ જોઉં છું, એ દ્રશ્ય એ ઘરનું જે દ્રશ્ય છે નિરખવા એ જોવા હું તૈયાર છું। પ્રવેશું ત્યાં ઉડ્યા કબૂતર વિંજી પાંખ ઘરમાં, હલી ઉઠી આખી વળઘણી સુકાવેલ વસનો। કવિ પ્રવેશ કરે છે ઘરમાં, પ્રવેશ ત્યાં ઉડ્યા કબૂતરો, એટલે કે ઘરમાં કબૂતરોએ જે માળો કર્યો છે એ માળામાંથી જેવું ઘર ખોલે છે તો કબૂતર ઉડે છે, પાંખ ઘરમાં કબૂતર ઉડે છે ઘરમાં। હલી ઉઠી આખી વળગણી સુકાવેલ વાંસનો, એટલે કે એક વાંસની વળગણી કરી હોય છે, કપડાં સુકાવવા માટે વળગણી કરી હોય છે, એ વળગણી પણ આમ હલે છે, કબૂતર ઉડે છે એટલે વળગણી પણ હલે છે। પુરાણો હાલ્યા ભીંત ઉપર કેલેન્ડર હલ્યા, પુરાણો દટ્ટાના પરણ વણ ફાટેલા ફરક્યા। એટલે કે પુરાણો હાલ્યા, પુરાણથી ક્યારના જે કેલેન્ડરો પડ્યા છે ઘરમાં લટકાવેલા છે એ ભીંત ઉપર લટકાવેલા છે એ કેલેન્ડરો પણ હલે છે, હલ્યા કરે છે। પુરાણા દટ્ટાના પરણ વણ ફાટેલા ફરક્યા, એટલે કે જે કેલેન્ડરના જે પુરાણા જૂના જે દટ્ટા છે, દટ્ટો આવે છે ડાયરી જેને કહે છે, એ દટ્ટામાં એના પાના પણ વણ ફાટેલા છે, ફાટ્યા વગરના, ફાડ્યા વગરના છે, બાકી છે ફાડવાના, અને એ ફરકે છે, આ ઉડે છે, અને એમાં આછી ફરકી ગઈ કઈ પર્વતિથિઓ, વળી થોડી જૂની ભીંત પરથી ઘણી કાંકરી ખરી, અને એ દટ્ટામાંથી પર્વતિથિઓ આછી ફરકે છે। પર્વતિથિઓ એટલે કે તહેવારો, તહેવારો જે અંદર છે એ તિથિઓમાં એ ફરકે છે, આછા ઉડે છે એટલે ફરકે છે, તિથિઓ પર્વતિથિઓ તહેવારો દેખાય છે। વળી થોડી જૂની ભીંત પરથી ઘણી કાંકરી ખરી, એટલે કે થોડી ભીંત જે છે એ ભીંત ઉપરથી થોડી કાંકરી પણ ખરે છે, જ્યારે કવિ ઘર ખોલે છે ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે, વળી થોડી જૂની ભીંત ઉપરથી ઘણી કાંકરી ખરી, એટલે ભીંત ઉપરથી થોડી કાંકરી પણ ખરે છે। દીઠા ફોટે ફોટે નીડ ચકલી કેરા તૃણ ગુંથ્યા, ઘઈ જ્યાં પેઢીઓ ઉછરી ઉડી ઘઈ ચકચક કરી। દીઠા ફોટા એટલે ઘરમાં જે ફોટા લગાવેલા છે અને એ ફોટા નીડ એટલે પાછળ, ફોટાના પાછળ
चकली केरा माळा એટલે કે ચકલીઓએ પોતાના પાછળ એના માળા કરે છે અને એ માળા ફૂણ ગૂંથે એટલે કે તણખલા લાવી લાવીને એને માળા બનાવે છે માળા ગૂંથે છે ઘઈ જા પેઢીઓ ઉછળી ઉડી ગઈ ચકચક એટલે કે એ માળામાં ઘણી બધી ચકલીઓ રહી જન્મ લઈ અને ઉડી ગઈ છે ઘણી બધી પેઢીઓ ત્યાંથી ચકચક કરતી ઉડી ગઈ છે અરે કઈ પેઢીઓ ઉછળી ઉડી ગઈ ચકચક કરીને એટલે કે એ માળામાંથી ઘણી બધી ચકલીઓ ઉડી ગઈ છે એ પેઢીઓ ઘણી બધી ઉડી ગઈ છે અને માળામાં રહીને ઘણી બધી પેઢીઓ ઉડી ગઈ છે આમ કવિએ અહીંયા એને પોતાના જીર્ણ થયેલા ઘરમાં પ્રવેશ કરે છે એ પ્રવેશ વખતે એને જે અનુભવ થાય છે ડાયરીના અનુભવ થાય છે એને ભીંતના અનુભવ થાય છે કબૂતર અને એ જે અનુભવ થાય છે એ અનુભવો કવિ અહીંયા ગૃહ પ્રવેશ કાવ્યમાં એનું નિરૂપણ કરે છે ધન્યવાદ